ओरिएंटल हायर सेकेंडरी स्कूल मिर्जापुर अमदावादनी यूट्यूब चैनल में आपनु स्वागत छे। हूँ छु इम्तियाज सर। विद्यार्थी मित्रों, आज आप धोरण 11 विषय वाणिज्य व्यवस्था और संचालन एटले के BA में चैप्टर नंबर 4 माहिती संचार ई कॉमर्स और आउटसोर्सिंग विषय अभ्यास करीशुं। मित्रों, आपणे आपणा चैप्टर की शुरुआत प्रस्तावनाथी करिए कि आपणे वर्तमान समय की अंदर जोता होईए छीए कि धंधानुं जे प्रमाण छे ए दिवसे ने दिवसे खूब वध्युं छे। एटलुं ज नहीं, परंतु आ धंधा वधवानी साथे साथे एनुं जे हरीफाई छे, हरीफाईनुं प्रमाण छे, एमां पण खूब वधारो थयो छे। तो आ हरीफाईना युगमां धंधाना विकास माटे मानव संसाधनों जेवा परिबळो अगत्यना बन्या छे। हरीफाईमां टकी रहेवा माटे ऊंची गुणवत्तावाळी वस्तुओ, वस्तुनी नीची पड़तर किंमत, માલની ઝડપી હેરફેર તથા ગ્રાહકની વધુ સારી સેવાઓ જેવી બાબતો ધંધાકીય એકમો માટે અગત્યની બની છે। માહિતી સંચારના સાધનો દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ધંધાકીય એકમો માટે અત્યંત જરૂરી બને છે। ધંધાકીય એકમોના અન્ય એકમો તથા ગ્રાહકો સાથેના વ્યવહારો માટે ઈ કોમર્સની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે। એટલું જ નહીં, પરંતુ ધંધાના આંતરિક કાર્યો બહારના સ્ત્રોતો દ્વારા સરળતાથી થઈ શકે છે, તે માટે આઉટસોર્સિંગ પણ ધંધાની જરૂરિયાત ઊભી થઈ છે। તો મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે વર્તમાન સમયની અંદર જે ધંધાનું પ્રમાણ છે એ તો વધ્યું જ છે, પરંતુ સાથે સાથે જે હરીફાઈનું પ્રમાણ છે એ હરીફાઈનું પ્રમાણ પણ વધવા પામ્યું છે। બીજું કે ધંધાની અંદર ટકી રહેવા માટે જે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ છે, પછી વસ્તુઓની જે નીચી પડતર કિંમત છે, માલની ઝડપથી હેરફેર છે, તો વગેરે બાબતો હોવી જરૂરી છે। કારણ કે વર્તમાન સમયની અંદર ગ્રાહક છે એ સૌથી અગત્યની બાબત એને માને છે કે એને ઓછી કિંમતે વસ્તુઓ મળી રહે, સારી ગુણવત્તાવાળી વસ્તુઓ મળી રહે અને ઝડપથી મળી રહે, તો આને સૌથી વધારે પ્રોત્સાહન આપે છે। તો મિત્રો, આ રીતે જો ધંધાની અંદર ટકી રહેવું હોય તો માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ હોવું જરૂરી છે। તો આ ત્રણેય ટોપિકોમાંથી સૌથી પહેલાં આપણે જોઈશું માહિતી સંચારનો અર્થ, એટલે માહિતી સંચાર કોને કહેવામાં આવે છે। મિત્રો, સમજજો કે માહિતી સંચાર કોને કહેવામાં આવે છે એના વિશે આપણે સમજૂતી મેળવીશું। તો માહિતી સંચાર એટલે પ્રત્યાયન, સમજજો, પરીક્ષાની અંદર પૂછાતું હોય છે કે માહિતી સંચાર એટલે પ્રત્યાયન। પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે। કમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષાના બે શબ્દો, એક છે જેમાં એક છે કમ્યુનિસ અને બીજો છે કમ્યુનિકેર, પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ટુ શેર કમન એવો થાય છે। પ્રત્યાયનના અર્થમાં સમય જતાં ઘણા પરિવર્તનો આવ્યા છે, જેના લીધે આજે પ્રત્યાયનનો અર્થ વિશાળ બન્યો છે। આદિ માનવો સંકેતો અને હાવભાવથી અશાબ્દિક પ્રત્યાયન કરતા હતા, ત્યારબાદ બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ માહિતી સંચારમાં થવા લાગ્યો। વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના પરિણામે ભાષા અને સંજ્ઞાઓના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર ઝડપી અને સરળ બન્યું છે। તો મિત્રો, અહીંયા સમજવાનું છે સૌથી અગત્યની વસ્તુ એ છે કે માહિતી સંચાર એટલે પ્રત્યાયન। તો માહિતી સંચાર એટલે પ્રત્યાયન, તો પ્રત્યાયનને અંગ્રેજીમાં કમ્યુનિકેશન કહેવામાં આવે છે, જે કમ્યુનિકેશન લેટિન શબ્દો ઉપરથી, બે શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે, એક છે કમ્યુનિસ્ટ અને બીજું છે કમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ટુ શેર કમન થાય છે। તો મિત્રો, સામાન્ય અર્થની અંદર આપણે કહી શકીએ કે માહિતી સંચાર એટલે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે થતી માહિતીની અરસપરસ, માહિતીની આદાન પ્રદાન, તો આને સામાન્ય રીતે આપણે માહિતી સંચાર કહી શકીએ। માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે। તમને પ્રશ્ન થશે કે કેમ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, એના વિશે હું તમને સમજાવું છું કે માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે। આ પ્રક્રિયામાં માહિતી મોકલનારા દ્વારા માહિતી જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમો દ્વારા કે માર્ગો દ્વારા મોકલવામાં આવે છે। માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેનો પ્રતિસાદ આપે છે। આમ માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓ
બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેનું આદાન પ્રદાન છે. તો મિત્રો અહીંયા સમજવાનું છે કે મેં પહેલા કહ્યું તમને કે માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. તો દ્વિમાર્ગી પ્રક્રિયા એટલા માટે છે કે એક માહિતી મોકલનાર છે અને બીજો માહિતી સ્વીકારનાર છે, એટલા માટે દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે એ યોગ્ય સ્વરૂપે માહિતી એકઠી કરે છે અને યોગ્ય માધ્યમ દ્વારા એ મોકલાવે છે. તો જે માહિતી મેળવનાર છે એ સંદેશાનું માહિતીનું અર્થઘટન કરશે અને ત્યાર પછી એનો પ્રતિસાદ આપશે, એટલે કે એનો જવાબ આપશે. તો આ થયું માહિતી સંચાર, અને એટલા માટે માહિતી સંચાર એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. ત્યાર પછી આપણે જોઈશું કે માહિતી સંચારમાં જ્યારે સંવેદનાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે તે શાબ્દિક માહિતી સંચાર બને છે. એક વસ્તુને અહીંયા સમજજો કે માહિતી સંચારમાં જે સંદેશો છે, જે માહિતી છે, એ ભાષા દ્વારા જો તેનો ઉપયોગ કરવામાં આવે તો આ શાબ્દિક માહિતી સંચાર થયું. શાબ્દિક માહિતી સંચારમાં માહિતી લેખિત કે મૌખિક સ્વરૂપે હોય છે. અહીંયા ખાસ વસ્તુ સમજવાનું છે કે કોઈ એક વ્યક્તિ બોલે છે અને બીજી વ્યક્તિ સાંભળે છે, તો આ મૌખિક થયું અને મૌખિક છે એટલા માટે શાબ્દિક છે. કોઈ એક વ્યક્તિ લખીને સંદેશો મોકલાવે છે અને બીજી વ્યક્તિ એ સંદેશોને જોયે છે, તો મિત્રો આ થયું લેખિત. તો આ લેખિત હોય કે મૌખિક હોય, આ શાબ્દિક માહિતી સંચાર થયું. ત્યાર પછી આપણે જોઈએ કે શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યમાં તેનું સ્પષ્ટપણ સ્થાન ખૂબ જ અગત્યનું છે. અને એટલું જ નહીં, જ્યારે સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટનો સિદ્ધાંત અનુસરવા જેવો છે. એટલે કે સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ. મિત્રો આ થયું શાબ્દિક માહિતી સંચાર. ત્યાર પછી માહિતી સંચારમાં શબ્દરહિત માહિતી મોકલવામાં આવે અને મેળવવામાં આવે ત્યારે તે અશાબ્દિક માહિતી સંચાર બને છે. આ પ્રકારના માહિતી સંચારમાં માહિતી આપણી ઇશારા, શારીરિક અભિવ્યક્તિ, શારીરિક મુદ્રા, ચહેરાના હાવભાવ, આંખના ઇશારા અને કલાત્મક રીતે એટલે કે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકામ, ચિત્રો, નકશા, તોપોની સલામી, સાયરન વગેરે દ્વારા થાય, તો આ બધી જ માહિતી સંચારને અશાબ્દિક માહિતી સંચાર કહેવામાં આવે છે. હું તમને ટૂંકમાં સમજાવું કે અશાબ્દિક માહિતી સંચારની અંદર કોઈ વ્યક્તિ ઇશારાઓ કરે છે અને ઇશારાના આધારે સામેવાળી વ્યક્તિ સમજી જાય છે, તો આને કહેવાય અશાબ્દિક માહિતી સંચાર. કોઈ વ્યક્તિ સાયરન વગાડે છે અને સામેવાળી વ્યક્તિ સમજી જાય છે, તો આ પણ અશાબ્દિક માહિતી સંચાર થયું. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે શાબ્દિક માહિતી સંચાર કોને કહેવામાં આવે છે અને અશાબ્દિક માહિતી સંચાર કોને કહેવામાં આવે છે. ટૂંકમાં તમારે સમજવાનું છે કે શાબ્દિક માહિતી સંચારની અંદર માહિતી હંમેશા લેખિત અને મૌખિક હોય છે, જ્યારે અશાબ્દિક માહિતી સંચારની અંદર જે માહિતીની આપ લે છે એ ઇશારા દ્વારા હોય, શારીરિક અભિવ્યક્તિ દ્વારા હોય, શારીરિક મુદ્રા દ્વારા હોય, ચહેરાના હાવભાવ. મિત્રો ઘણી વખતે ચહેરાના હાવભાવ પરથી સામેવાળી વ્યક્તિ સમજી જાય છે, તો ચહેરાના હાવભાવ, ત્યાર પછી આંખના ઇશારા છે, અને કલાત્મક રીતે, કલાત્મક રીતેની અંદર વાદન આવશે, ગાયન, નૃત્ય, શિલ્પકામ, ચિત્રો, નકશા, તોપોની સલામી અને સાયરન જેવા બાબતોનો સમાવેશ થતો હોય છે. અને આ બધી જ બાબતો છે અશાબ્દિક માહિતી સંચાર. ત્યાર પછી આપણે જોઈશું માહિતી સંચારની વ્યાખ્યા. તો મિત્રો અહીંયા કુલ ત્રણ વ્યાખ્યાઓ આપી છે, તો આ ત્રણેય વ્યાખ્યાઓ વિશે આપણે સમજૂતી મેળવીએ. એમાં સૌથી પહેલા છે કે માહિતી સંચાર એટલે વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર. મિત્રો આ વ્યાખ્યાની અંદર આપણે સમજીએ કે કોઈ વિચારો છે, કોઈ અભિપ્રાયો છે કે માહિતીનું વક્તવ્ય છે, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા જે સંદેશાની આપલે થાય છે, જેને આપણે ચોક્કસપણે માહિતી સંચાર કહી શકીએ. ત્યાર પછી બીજા નંબરની વ્યાખ્યા છે કે માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા છે કે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, સંવેદનાઓ, લાગણીઓ કે વલણો અંગેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસરણ છે કે માહિતી મેળવનારને પ્રભાવિત કરે, તેના વર્તનમાં પરિવર્તન થાય, તેની સાથે સંબંધ સ્થાપે અને જાળવે છે, તો મિત્રો આને આપણે માહિતી સંચાર કહી શકીએ. તો આ વ્યાખ્યાની અંદર આપણે સમજવાનું છે કે માહિતી સંચાર એને કહેવાય અથવા એવી પ્રક્રિયા છે કે જે માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, સંવેદનાઓ કે લાગણી હોય કે વલણ હોય,
આ માહિતીનો યોગ્ય સંકેત દ્વારા યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસરણ કે જે માહિતી મેળવનારને પ્રભાવિત કરી નાખે છે, એટલું જ નહીં પણ તેના વર્તનમાં પણ પરિવર્તન લાવે છે અને સાથે સાથે એ સંબંધ સ્થાપે છે અને તે સંબંધને જાળવે પણ છે। તો મિત્રો આને આપણે માહિતી સંચાર કહી શકીએ। ત્યાર પછી ત્રીજા નંબરની વ્યાખ્યા છે કે માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા। સૌથી સરળ વ્યાખ્યા છે, શું કહે છે કે માહિતી સંચાર એટલે આપણા વિચારો એ બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર। મિત્રો અહીંયા સમજવાનું છે કે જે આપણા વિચારો છે એ કયા વિચારો છે એ આપણે જાણીએ છીએ, પરંતુ આપણા જે વિચારો છે એ બીજાના મગજની અંદર જો દાખલ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે માહિતી સંચાર કહી શકીએ। તો મિત્રો અહીંયા તમને ત્રણેય વ્યાખ્યાઓ વિશે ખ્યાલ આવી ગયો હશે। ત્યાર પછી આપણે જોઈશું માહિતી સંચારની પ્રક્રિયા। તો મિત્રો અહીંયા માહિતી સંચારની જે પ્રક્રિયા છે એને સમજતા પહેલા જે માહિતી અને પ્રક્રિયા છે એના વિશે આપણે સમજૂતી મેળવીશું અને ત્યાર પછી જે માહિતી સંચારની પ્રક્રિયાના જે સોપાનો છે એ સોપાનોને આપણે એક ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીશું। તો સૌથી પહેલા માહિતી સંચારની પ્રક્રિયાની અંદર જે માહિતી છે એ માહિતી કોને કહેવામાં આવે છે તો એને આપણે સમજૂતી મેળવીએ। તો મિત્રો આધાર સામગ્રી એટલે કે ડેટા, સમજજો આધાર સામગ્રી એટલે કે ડેટા પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નિપજ એટલે માહિતી। આ માહિતીની સ્પષ્ટ વ્યાખ્યા છે એ તમારે યાદ રાખવાની છે, કદાચ પરીક્ષાની અંદર પૂછાય કે માહિતી એટલે શું, તો આધાર સામગ્રી એટલે કે ડેટા પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નિપજ એટલે માહિતી। તો આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ કે એક વસ્તુના 5 સ્તરેથી ભાવ લેવામાં આવે તો આ ભાવ એ ડેટા છે। મિત્રો સમજજો કે એક વસ્તુ આપણે લેવી છે તો એ વસ્તુ લેવા માટે આપણે અલગ અલગ સ્તરેથી એટલે કે 5 સ્તરેથી ભાવ લેવામાં આવે છે, ભાવ લઈએ છીએ। તો મિત્રો આ ભાવ લીધા એ ડેટા છે કે આ જગ્યાએ આટલો ભાવ છે, આ સ્તરે આટલો ભાવ છે, આ દુકાન પર આટલો ભાવ છે। તો આ જે આપણે બધા અલગ અલગ સ્તરેથી જે ભાવ લીધા તો એને કહેવાય ડેટા। પરંતુ તેમાં સૌથી ઓછા ભાવ અને સૌથી વધુ ભાવ જેવી વિગતો એ માહિતી છે। મિત્રો અહીંયા સમજજો કે અલગ અલગ સ્તરેથી જે ભાવ લીધા એ ડેટા છે, પરંતુ સૌથી ઓછા ભાવ ક્યાં છે અને સૌથી વધુ ભાવ ક્યાં છે તો આવી જે વિગતો મેળવવામાં આવે તો આને કહેવામાં આવે છે માહિતી। તો તમને ખ્યાલ આવી ગયો હશે કે માહિતી કોને કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈશું પ્રક્રિયા। મિત્રો પ્રક્રિયાની અંદર સંદેશાનું ઘડતર હોવું જરૂરી છે। તો માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે। એ સંદેશો મૌખિક હોય, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોય છે। આનું પણ એક ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવીએ કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે તો આ માટે માહિતી સંચારની જે પ્રક્રિયા છે એને આપણે સમજૂતી મેળવવી પડશે। તો મિત્રો આ સમજૂતી મેળવવા માટે એના જે સોપાનો છે એ સોપાનો વિશે આપણે સમજૂતી મેળવવી પડશે। તો જ્યારે આપણે સોપાનો વિશે સમજૂતી મેળવીશું ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે આ છે માહિતી સંચારની પ્રક્રિયા। પરંતુ અહીંયા જે ઉદાહરણ છે એ ઉદાહરણને તમારે સ્પષ્ટ રીતે સમજવું પડશે। આપણું ઉદાહરણ શું છે કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે। મિત્રો અહીંયા સમજજો કે આપણે રાજકોટની અંદર છીએ અને રાત્રે 8 કલાક પછી, શું કહે છે, 8 વાગ્યા પછી આપણે ક્યાં જવું છે તો વડોદરા જવું છે। આ આપણું ઉદાહરણ છે। તો આના માટે જે માહિતી સંચારની પ્રક્રિયાના જે સોપાનો છે એ સોપાનો વિશે આપણે અભ્યાસ કરીશું। ત્યાર પછી આપણે માહિતી સંચારની પ્રક્રિયાના જે સોપાનો છે એ સોપાનો વિશે અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા સોપાન છે સંદેશાનું ઘડતર। મિત્રો આપણે જોતા જોઈએ છીએ કે આપણે જ્યારે માહિતી સંચારની અંદર આપણી પાસે કોઈ સંદેશો હોય છે તો એના માટે સૌથી પહેલા સંદેશાનું ઘડતર કરવું પડતું હોય છે। તો સંદેશાનું જો ઘડતર જ નથી તો પછી માહિતી સંચાર થઈ શકતો નથી। તો મિત્રો સંદેશાનું ઘડતર શું છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ। આ સોપાન એક છે કે સંદેશાનું ઘડતર। તો સોપાનની સમજૂતીમાં જોઈએ આપણે કે માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે। સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોય છે। તો મિત્રો અહીંયા જે સંદેશાનું ઘડતર થયું છે એ સંદેશો મૌખિક પણ હોઈ શકે છે, લેખિત પણ હોઈ શકે છે, શાબ્દિક પણ હોય, અશાબ્દિક પણ હોય।
ઉદાહરણ દ્વારા આપણે આની સમજૂતી મેળવીએ સંદેશાનું ઘડતર. મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા કે આપણું ઉદાહરણ હતું કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે. તો આનું ઉદાહરણ છે કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તેવા પ્રશ્નની માહિતી સંચારની પ્રક્રિયા. મિત્રો, અહીંયા સમજજો કે કઈ બાબતથી માહિતી સંચાર થાય છે. દાખલા તરીકે તમે રાજકોટ છો, બરાબર છે, અને રાજકોટથી તમારે વડોદરા જવું છે, પરંતુ રાત્રે 8 કલાક પછી ક્યારે બસ આવશે, શું છે એ તમે એના વિશે જાણતા નથી. તો આના માટે જે તમારો પ્રશ્ન છે કે ક્યારે બસ આવશે, તો આ તમારો પ્રશ્ન છે. તો આના માટે જે માહિતી સંચારની પ્રક્રિયા છે, તો એનું જે ઉદાહરણ છે સંદેશાના ઘડતરનું, કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તેવા પ્રશ્નની રચના કરવામાં આવે છે. મિત્રો, અહીંયા તમારે સમજી લેવાનું છે કે તમે રાજકોટમાં જ છો એવું એ તમારે ધારી લેવાનું, તો જ તમે આ જે પ્રક્રિયાના સોપાનો છો એ તમે સમજી શકશો. તમે એવું માની લો, એવું ધારી લો, એવું સમજી લો કે તમે રાજકોટ જ છો અને તમારે રાજકોટથી રાત્રે 8 કલાક પછી તમારે વડોદરા જવું છે. સૌથી પહેલા તમને એક સંદેશાનું ઘડતર થશે કે મારે રાજકોટથી વડોદરા જવું છે 8 કલાક પછી, તો ક્યારે બસ આવશે. તો સૌથી પહેલા તમે આવું વિચારશો કે ક્યારે બસ આવશે. તમને ખ્યાલ તો છે નહીં, તમારી પાસે ટાઈમ ટેબલ બસોનું તો છે નહીં. તો સૌથી પહેલા તમને ખ્યાલ આવશે કે સંદેશાના ઘડતરના ભાગરૂપે કે રાજકોટથી વડોદરા જવા માટે બસ કેટલા વાગે આવશે, તમારા મનની અંદર આવો એક પ્રશ્ન ઉદ્ભવશે. તો આને કહેવાય સંદેશાનું ઘડતર. ત્યાર પછી માધ્યમની પસંદગી. મિત્રો સમજજો, બીજા નંબરનું સોપાન છે માધ્યમની પસંદગી. તો સોપાનની સમજૂતીની અંદર આપણે જોઈએ કે સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ અથવા માહિતી સંચારના સાધનો પૈકી કોઈ એક અથવા એક કરતા વધુ માધ્યમોની પસંદગી કરવામાં આવે છે. તો મિત્રો, અહીંયા સમજજો કે સોપાનની સમજૂતી કે માધ્યમની પસંદગી. તમને બસનું ટાઈમ ટેબલ ખ્યાલ નથી, બસ કેટલા વાગે આવશે એ પણ તમને ખ્યાલ નથી. ફક્ત તમને એટલો ખ્યાલ છે કે તમારા મનમાં એટલો પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે મારે રાજકોટથી વડોદરા જવું છે પણ બસ કેટલા વાગે આવશે. તો મિત્રો, માધ્યમની પસંદગી, જો જે ઇન્ક્વાયરી વિન્ડો હોય છે, મિત્રો જે બસ ડેપો હોય છે, બરાબર છે, બસ સ્ટેશન હોય છે, ત્યાં ઇન્ક્વાયરી વિન્ડો હોય છે, તો આ ઇન્ક્વાયરી વિન્ડો પર તમારે જવું પડે, કાં તો રૂબરૂ જવું પડે, કાં તો ટેલિફોન કે મોબાઈલ તમારે ફોન કરવો પડે કે બસ કેટલા વાગે આવશે એવું પૂછવા માટે. તો તમે બે માધ્યમની પસંદગી કરી શકો છો. એક છે, કાં તો તમારે રૂબરૂ જવું પડે, કાં તો તમે મોબાઈલ દ્વારા એ વિન્ડોઝ બારી ઉપર તમારે ફોન કરવો પડે. અને જો તમે ફોન કરો છો તો આને કહેવાય, જે માધ્યમ છે એ માધ્યમ કયું થયું, ટેલિફોન અથવા મોબાઈલ. તો મોબાઈલના માધ્યમ દ્વારા તમે ઇન્ક્વાયરી વિન્ડો પર ફોન કરીને પૂછો છો કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે જે બસ છે એ કેટલા વાગે આવશે. તો તમે કયા માધ્યમની પસંદગી કરી, તો મોબાઈલ, બરાબર છે, તો મોબાઈલ એ માધ્યમની પસંદગી થઈ. ત્યાર પછી ત્રીજા નંબરે છે સંદેશો મોકલવો. સૌથી પહેલા તમને સંદેશાનું ઘડતર કર્યું, માધ્યમની પસંદગી કરી, ત્યાર પછી ત્રીજા નંબરનું જે સોપાન છે એ છે સંદેશો મોકલવો. તો સોપાનની સમજૂતીની અંદર આપણે જોઈએ કે સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલવામાં આવે છે. ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવીએ કે ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવું તમે પૂછો છો. તમને ખ્યાલ આવી ગયો હશે, સૌથી પહેલા તમારે પ્રશ્ન ઉદ્ભવ્યો, ત્યાર પછી તમે મનમાં માધ્યમની પસંદગી કરી, એટલે કે હું મોબાઈલથી જ વાત કરીશ, ત્રીજા નંબરે છે સંદેશો મોકલી દીધો, પૂછી લીધું કે રાત્રે 8 કલાક પછી મારે વડોદરા જવું છે તો બસ કેટલા વાગે આવશે, તમે આવું ઇન્ક્વાયરી વિન્ડો પર પૂછી લીધું. ત્યાર પછી ચોથું સોપાન છે સંદેશો સ્વીકારવો. મિત્રો, અહીંયા સમજજો કે તમે સંદેશો તો મોકલી દીધો, તમે પ્રશ્ન તો પૂછી દીધો, કોને પૂછ્યો, તો ઇન્ક્વાયરી વિન્ડો ઉપર. ત્યાર પછી આપણે ચોથા નંબરનું છે સંદેશો સ્વીકારવો. એમાં સોપાનની સમજૂતી છે કે સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર સંદેશાનો સ્વીકાર કરે છે. ઉદાહરણ દ્વારા કે ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવો સંદેશો મળે છે. તમે સંદેશો મોકલી દીધો છે અને સામેવાળી વ્યક્તિએ સંદેશો મેળવી લીધો, એટલે કે એને સંદેશો સાંભળી લીધો. તમે પ્રશ્ન પૂછ્યો છે તો એને સાંભળ્યો તો હશે જ, તો આને કહેવાય સંદેશો સ્વીકારવો.
ત્યાર પછી પાંચમા નંબરે છે સંદેશાનું અર્થઘટન કરવું. તો અહીંયા હવે સંદેશાનું જે અર્થઘટન કોણ કરશે? જે ઇન્ક્વાયરી વિન્ડો પર જે ઇન્ક્વાયરી માટે જે માણસો બેઠા હોય છે એ સંદેશાનું અર્થઘટન કરશે. એની અંદર આપણે સમજૂતી જોઈએ કે સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દનો ઉપયોગ કરે છે જેથી સંદેશો સ્વીકારનાર તેનું યોગ્ય રીતે અર્થઘટન કરી શકે. ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી જોઈએ કે સંદેશો મોકલનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવું પૂછે છે. ત્યારે સંદેશો સ્વીકારનાર રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે તેવું જ સમજે છે. મિત્રો, આજે પાંચમા નંબરનું સોપાન છે એ તમે સંદેશો તો મોકલી દીધો, એ સંદેશાનો અર્થઘટન કરશે કે રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે તો બસ કેટલા વાગે આવશે? 9:30 વાગે આવશે, 10 વાગે આવશે કે પછી 11 વાગે આવશે? તો આ સંદેશાનું એ અર્થઘટન કરે છે કે મારે જવાબ આપવાનો છે તો હું જવાબ કયો આપું? 9:30 નો આપું, 10 વાગ્યાનો આપું કે પછી 11 વાગ્યાનો આપું? તો એને પણ એનાલિસિસ કરવું પડતું હોય છે. તો મિત્રો, આને કહેવાય સંદેશાનું અર્થઘટન. એ સામે જે ઇન્ક્વાયરી વિન્ડો પર બેઠા હોય છે એ અર્થઘટન કરતું હોય છે કારણ કે એને રિપ્લાય આપવાનો છે. ત્યાર પછી છઠ્ઠા નંબરનું સોપાન છે સંદેશાનો પ્રત્યુત્તર એટલે કે ફીડબેક. મિત્રો સમજજો, ફીડબેક એટલે કે સંદેશાનો પ્રત્યુત્તર. સોપાનની સમજૂતીની અંદર જોઈએ કે સંદેશો સ્વીકારનાર સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી તેનો પ્રત્યુત્તર આપે છે. ઉદાહરણ તરીકે, સંદેશો સ્વીકારનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની જે બસ છે એ ક્યારે મળશે તેનો પ્રત્યુત્તર આપે છે. એટલે કે પ્રશ્ન તો પૂછ્યો જ છે તો એનો જવાબ પણ આપવો પડે કે 9:30 વાગે આવશે, 10 વાગે આવશે, 11 વાગે આવશે કે પછી રાત્રિની કોઈ બસ નથી. તો આનો જવાબ એ સામેવાળી વ્યક્તિને આપશે એટલે કે સંદેશો મોકલનારને એ માહિતીનો જવાબ આપશે. તો આને કહેવાય સંદેશાનો પ્રત્યુત્તર. તો મિત્રો, અહીંયા જે 6 જે સોપાનો છે એના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. મિત્રો, અહીંયા ટૂંકમાં સમજવાનું છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછવામાં આવો છો તો મિત્રો સૌ પ્રથમ તમે એ સંદેશાનું ઘડતર કરો છો કે મારે શું પૂછવાનું છે એ પોતાને પણ ખ્યાલ હોવો જોઈએ. સંદેશાનું ઘડતર કહેવાય. ત્યાર પછી તમે જે સંદેશો મોકલાવવા માંગો છો એ રૂબરૂમાં મોકલાવશો, ટેલિફોન દ્વારા મોકલાવશો, ઈમેલ કરશો કે શું કરશો? તો તમારે કોઈ એક માધ્યમની પસંદગી કરવી પડતી હોય છે. ત્યાર પછી માધ્યમની પસંદગી થયા પછી એ તમે સંદેશો મોકલાવો છો. સંદેશો મોકલાવો છો ત્યારે સંદેશો સામેવાળો સ્વીકારે છે. સંદેશો સ્વીકારે છે ત્યારે તે સંદેશાનું અર્થઘટન કરે છે એટલે કે એ સંદેશાનો જવાબ શું આપવાનો છે એ સંદેશા વિશે એ સમજૂતી મેળવે છે. અને ત્યાર પછી અંતે જે સંદેશો જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ પ્રશ્નનો પ્રત્યુત્તર એટલે કે એ જવાબ આપે છે. તો મિત્રો, જે સોપાનો છે એ 6 છે, પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો તમારે સારી રીતે સમજૂતી મેળવવાની છે અને સારી રીતે પરીક્ષાની અંદર પ્રશ્ન લખી શકાય એ રીતે તમારે તૈયારી કરવાની છે. બીજું કે આજના વિડીયોની અંદર જે માહિતી સંચાર છે એ ટોપિક પૂર્ણ થાય છે. ખાસ કરીને કે જે માહિતી સંચારનો અર્થ છે, કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે, માહિતી સંચારની વ્યાખ્યા શું છે અને માહિતી સંચારના જે સોપાનો છે એના વિશે તમારી તૈયારી કરવાની છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો. થેન્ક યુ.